કેન્દ્ર સરકારના મહત્વના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનના વળતરના મુદ્દે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. નવસારી જિલ્લામાંથી પસાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોના વિરોધ વચ્ચે પણ સરકાર દ્વારા સર્વે કરી તેમની જમીનોના હકપત્રોમાં સંપાદનની એન્ટ્રી પાડી દેવામાં આવી છે. જો મહામૂલી જમીનના જંત્રીના ભાવે વળતરની માંગણી કરી રહેલ ખેડૂતોએ નવસારી પ્રાંત કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરી વળતરના મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ 17 વર્ષ તારાની માલિકી જમીનમાંથી 135 ની નોટિસ અંકે રોજ 135 ની નોટિસ કાયદા આપીને એમને જે એન્ટ્રી પાડી દીધી છે, કાયદેસર છે. Yes. જમા નહીં લેવાનો હતો. ખાસ કરીને આજનું જે આવેદનપત્ર આપવા એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે જે કાયદાકીય પ્રક્રિયા સિવાય ઉપરવટ જઈને જે પ્રાંત સાહેબે જે આ કર્યું છે કે 7, 12 અને 8માં એન્ટ્રી કરી દીધી છે બુલેટ ટ્રેન માટેની, અને એના કારણે અમે આજનું આવેદનપત્ર આપ્યું છે. અને એ આપવા પાછળના ઘણા કારણ છે. એક તો વળતરની બાબતે ખેડૂતોને અસંતોષ છે, અને જે કાયદાકીય જોગવાઈ પ્રમાણે 2013 પ્રમાણે જે વળતર મળવું જોઈએ એ હજી એ બાબતે કોઈ ખુલાસો નથી થયો, અને એ જે વળતર છે એ ખેડૂતોની માગણી માર્કેટ વેલ્યુ પ્રમાણેની છે. બીજું કે આ જે વિસ્તારમાંથી બુલેટ ટ્રેન પસાર થવાનો છે તો એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ઉપજાવ એટલે કે હરિયાળી વિસ્તાર છે, અને એમાં આવો હેતુફેર થવો નહીં જોઈએ. પણ છતાં બી કરવો પડે તો ખેડૂતોને વાંધો નથી, પણ એનું વળતર યોગ્ય મળવું જોઈએ. અને તે વળતરની વાત કર્યા સિવાય આ જે એન્ટ્રી કરી દીધી છે તે બાબતનો આજે અમે વિરોધ નોંધાવ્યો છે અહીંયા, અને એને માટે અમે અહિંસાને માર્ગે ચાલીને જે કંઈ કરવું પડશે એ કરવા માટે અમે મક્કમતા દાખવીએ છીએ.